ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે વેવ ઓપ્ટિક્સમાં આગળ વધવાનું છે. વેવ ઓપ્ટિક્સમાં ડોપલર અસર જોવાની છે આજે. પછી થોડાક સમ્સ બાકી છે એ આપણે લઈ લઈશું. એક ડોપલર અસર બાકી છે અને બીજું ધ્રુવીભવન. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એ ડિસ્કશન કરીએ. પહેલાં ડોપલર અસરની વાત કરીએ. ડોપલર અસર આપણે ચેપ્ટર નંબર 15માં ભણી ગયા. ધ્વનિમાં જે ડોપલર અસર હતી એ ટાઈપની જ અહીંયા કંઈક ડોપલર અસર અહીંયા થશે. પણ પ્રકાશની ડોપલર અસર માટે અહીંયા આપણે ત્યાં શું, આપણે શ્રોતા અને ઉદ્ગમ એમ કહેતા. અહીંયા આપણે શ્રોતા નહીં કહીએ, અહીંયા અવલોકનકાર કહીશું. કારણ કે પ્રકાશને આપણે સાંભળીને જ શકતા, જોઈ શકીએ, એટલે અવલોકનકાર કહીશું આપણે. એક અવલોકનકાર હશે, અને બીજું એક ઉદ્ગમ અહીંયા લઈએ આવીએ. આ બે, ઉદ્ગમ અને અવલોકનકાર, ડોપલર અસરની આપણે સ્ટડી કરીએ છીએ. પણ કઈ પ્રકાશની ડોપલર અસર? અહીંયા અવલોકનકાર અને ઉદ્ગમ ને જોડતી રેખા આપણે સાપેક્ષ વેગની વાત કરીશું. એનો સાપેક્ષ વેગ કેટલો થાય, આવૃત્તિનો તફાવતના સ્વરૂપમાં. જેમ ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતું હોય, ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતું હોય, તો આવૃત્તિમાં વધારો થશે. તો આવૃત્તિમાં વધારો થશે. એનો મતલબ ડેલ્ટા એફ, આવૃત્તિનો તફાવત લઈ ધન મળશે. સૂત્ર કંઈક એનું આવું છે, વી ત્રિજ્યાવર્તી ના છેદમાં સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ અપોન એફ. આવૃત્તિનો તફાવત શરૂઆતની સાપેક્ષ છે, એ અહીંયા ઋણ નિશાને આવશે, માઇનસ. ઓકે, ત્રિજ્યાવર્તી કેમ કીધો સર્વવેગ? આ ત્રિજ્યાવર્તી, વી ત્રિજ્યાવર્તી એ ઉદ્ગમ અને અવલોકનકારનો સાપેક્ષ વેગ છે. એક સ્થિર હોય તો જે આનો વેગ હોય એ જ અહીંયા લખવાનો, આ સ્થિર હોય તો આનો વેગ હોય એ અહીંયા લખવાનો. એવી રીતે આપણે વી ત્રિજ્યાવર્તી સિમ્પલ આપણે જોઈએ, અવલોકનકાર ઉદ્ગમ તરફ આવતો હોય તો વી ત્રિજ્યાવર્તી ઋણ થશે. જો અવલોકન, અહીંયા ઉદ્ગમ જે છે એ અવલોકનકાર તરફ આવતું હોય તો વી ત્રિજ્યાવર્તી ઋણ, કારણ કે ડેલ્ટા એફ ઉપર એફ શું થશે? ધન થશે. એ ધન થાય તો વી ત્રિજ્યાવર્તી ઋણ થશે. એવી રીતે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય છે, ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય છે. આપણે પહેલાં ધ્વનિમાં જોયું, એ સેમ વેથી જો આપણે જોઈએ તો ઉદ્ગમથી અવલોકનકાર તરફ વી ત્રિજ્યાવર્તી કેવું લેવાનું અને અવલોકનકારથી ઉદ્ગમ તરફ ઉદ્ગમ તરફ તો વી ત્રિજ્યાવર્તીની સાઇન કેવી લેવી? ઓબ્વિયસલી અવલોકનકારથી ઉદ્ગમ તરફ આપણે ધન લઈશું અને ઉદ્ગમથી અવલોકનકાર તરફ ઋણ લઈશું. જો ઉદ્ગમથી અવલોકનકાર તરફ જ્યારે ઉદ્ગમ આવતું હોય, આવૃત્તિમાં વધારો થાય,
सापेक्ष वेग एवो हो तो आवृत्ति में वधारो थाय तो आ माइनस साइन अहीं आवेलो मतलब वी त्रिज्यावर्ती ऋण थशे। ध्वनि में तो ईज टाइपनू छे, आमा एक शून्य लईए एकनो वेग तो बीजानो वेग केवो लेवानो, आपणे सापेक्ष वेग बीजानो जे होय ईज सापेक्ष वेग लई लेवानो। बेयनो होय वी वन वी टू तो वी वन माइनस वी टू सापेक्ष वेग, एक ज दिशामां होय तो वी वन माइनस वी टू, विरुद्ध दिशा में तो वी वन प्लस वी टू थे। आ आप त्रिज्यावर्ती डॉपलर असर की बात करी प्रकाश में, त्रिज्यावर्ती एट कहवा अवलोकनकार उद्गम ने जोड़ती रेखा तरफ सापेक्ष वेग होवा वी त्रिज्यावर्ती कीधेलो। आ आप त्यारे एप्लाय करी शके के जारे वेग तमारो वी खूबज सी करता नानो होय। जो वेग तमारो एप्रोक्सिमेटली सीना टर्म्स में होय एटले के टू सी होय, सी बाय टू, थ्री बाय टू सी, आ टाइपनो ज्यारे वेग होय त्यारे डॉपलर असर में तमारे आवृत्ति जे अवलोकनकार अनुभवे छे ई आवृत्ति जे उद्गमनी आवृत्ति छे अवलोकनकारनी छे आवृत्ति ऑब्जर्वर आपणे एफ जीरो लखीए ई कंईक आवी थशे अंडर रूटमां सी प्लस वी माइन अपॉन सी माइनस वी। अहींया पण वी से सापेक्ष वेग छे, क्यारे ज्यारे वी तमारुं कंईक आ टाइपनुं होय अने आ वी सी करता खूब ज नानो होय तो ऊपरनी इफेक्ट आवशे, पण कॉम्पिटिटिव पॉइंट ऑफ व्यू आ टाइपनुं पण आवी शके। तो आ सीम्पल डीपलर डॉपलर असर थी, तो डॉपलर असर ने अनुलक्षीने जे तमने मैं पेम्पलेट आपेलू छे ओके ई हूँ लई अने एमांथी आपणे सम्स डिस्कस करिए। एमां नीट नो क्वेश्चन नंबर लास्ट क्वेश्चन क्वेश्चन नंबर 28 डॉपलर असरना लीधे तमने क्वेश्चन जे आपेलो छे एमां आपेल माहिती लखीए। डॉपलर असरना लीधे 600 आंगस्ट्रोम तरंग लंबाई उत्पन्न करता एक तारा माटे तरंग लंबाई में जोवा मळती शिफ्ट एटले डेल्टा, जो आंगस्ट्रोम आप्यो एटले ओब्वियसली डेल्टा लेमडा आपेलो छे, जे शिफ्ट जोवा मळे छे तमने डेल्टा लेमडा ई केटलो आपेलो छे तो के 0.1 आंगस्ट्रोम। लेमड़ा तमने उत्पन्न करे छे उद्गम एनी आपी दीधी छे तमने एटले शुरुआतनी सापेक्ष उत्पन्न जे थती होय 6000 आंगस्ट्रोम। आ તારાની ગતિનું અવમંદન એટલે રિસેશન, તારાની ગતિનું અવમંદન, અવમંદન એનો મતલબ એવો થાય કે ઘટાડો થવો સાપેક્ષ વેગ જ્યારે ઘટતો હોય, સાપેક્ષ વેગ તમારો જ્યારે ઘટતો હોય ત્યારે આપણે ડિસ્કશન કરવાની છે। તો આમાં આપણે જોવા જઈએ તો વી ત્રિજ્યાવર્તી આપણે સર આવૃત્તિનો સંબંધ આપણી પાસે છે, તરંગ લંબાઈનો તો છે નહીં, તો આવૃત્તિ અને તરંગ લંબાઈ માટે વાત કરીએ તો જ્યારે આવૃત્તિમાં વધારો થતો હોય તો આ ડેલ્ટા એફ પણ એફ ધન મળે, આપણને ખબર છે આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્ત સંબંધ ધરાવે છે, સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા। તો આવૃત્તિ વધારો થતો હોય તો તરંગ લંબાઈમાં ઘટાડો થતો હોય, આમાં આપણે ડેલ્ટા લેમડા તમને 0.1 આંગસ્ટ્રોમ આપેલું છે। રિસેશન એટલે અવમંદન થવું, અવમંદન થવું એનો મતલબ ડેલ્ટા લેમડા તમને ઘટાડો દર્શાવે, એટલે ડેલ્ટા લેમડા જે છે એ ઘટાડો તમને દર્શાવેલો છે અહીં। તો વી ત્રિજ્યાવર્તી વાત કરીએ આપણે, અપોન સી ઇઝ ઇક્વલ ટુ લેમડાના સ્વરૂપમાં માઇનસ તો છે, માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા એવી રીતે લખવું પડશે। એફમાં વધારો, ડેલ્ટા લેમડામાં ઘટાડો, તો માઇનસ માઇનસ પ્લસ થશે અને વી ત્રિજ્યાવર્તી તમને મળશે સી ઇન્ટુ ડેલ્ટા લેમડા અપોન લેમડા, સી 3×10⁸, ડેલ્ટા લેમડા 0.1×0.1 આંગસ્ટ્રોમ અને લેમડા 6000 આંગસ્ટ્રોમ વિડ બી કેન્સલ, અહીંયા 6000 છે, અહીંયા આવશે 1/2, અહીંયા 1000 છે, આમાંથી જે છે 10⁵, આમાં એક જઈ છે 0.1 છે એટલે 10⁴, 10⁴ અને એને તમે 1/2 ને 0.5 કરો ને અહીંયા 10⁴
4 हो तो अँ 3 10^5 करो तो 5 थे एट 5 किलो मीटर पर सेकंड आटलो बधो वेग रिसेशन अवमंदन घटाड़ो थाय छे वेग में वेग सतत घटतो घटतो आवे छे एटले आने जे छे एटले नजीक आवतुं होय छे કેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ થવાનું નિયર આવતું હોય એટલે ગ્રેવિટેશનલ ફોર્સ ડ્યુ ટુ નિયર આવતું હોય ધેટ મીન્સ અહીંયા દ્વિ ત્રિજ્યાવર્તી તમને આ ટાઈપનું મળે એટલે કે ડેલ્ટા લેમડા તમારી ડિગ્રી સ્થિતિ હોય અને એફ તમને જે આવૃત્તિ અનુભવાય એમાં વધારો થતો હોય. ઓકે, આ રીતનું તમે લઈ શકો છો ક્વેશ્ચન. માઇનસ સાઇન એ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ધ્રુવીભવન જોઈએ છે, જે ટોપિક બાકી હતો ધ્રુવીભવન સમજવાનો, એ ટોપિકની આપણે ડિસ્કશન કરી લઈએ. ઓકે, વિડીયો પોઝ કરીને ઉતાર નાખજો. ધ્રુવીભવન કરે શું? ધ્રુવીભવનમાં હોય શું? કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્રુવીભવનમાં અધ્રુવીભૂત પ્રકાશ નું ધ્રુવીભવન કરવાનું છે આપણે, એટલે ધ્રુવીભૂત પ્રકાશથી જાય ધ્રુવીભૂત. હવે અધ્રુવીભૂત પ્રકાશ કેવો હોય, ધ્રુવીભૂત એ બધું આપણે ડિસ્કશન કરીએ. ધ્રુવીભવન પ્રકાશનું ધ્રુવીભવન માટે અત્યાર સુધીના જે કંઈ હાઈગ્રેસનો પ્રિન્સિપલનો હાઈગ્રેસનો નિયમનો ઉપયોગ કરીને આપણે જે કંઈ વોટ એવર ડિસ્કશન કરી એ બધી ડિસ્કશનમાં આપણે પ્રકાશ સંગત તરંગ છે એવું લઈને વાત કરેલી. એમાં જે વસ્તુ એ એક્સેપ્ટ કરી સંગત તરંગ છે અને એ પ્રકાશ એ યાંત્રિક તરંગ છે, આ બેનો યુઝ કરી અને હાઈગેન્સે જે કાંઈ બધી ડિસ્કશન કરેલી એ ડિસ્કશનમાં બાકી બધી ફિનોમિના ઓકે છે, પણ આ જે ધ્રુવીભવન એ સમજાવી શક્યો નહીં. હાઈગેન્સના નિયમનો ઉપયોગ કરીને ધ્રુવીભવન એ સમજાવી શક્યો નહીં. તો ધ્રુવીભવનમાં શું થયું? તો કે ધ્રુવીભવનમાં આપણને ખબર કે પ્રકાશ એ આપણે ચેપ્ટર 8માં સ્ટડી કરી ગયા. પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો હોય. આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર આપણે વિઝિબલ નથી, વિદ્યુત ક્ષેત્ર હા, એટલે વિઝિબલ લાઇટની જ્યારે વાત કરતા એની અંદર હું વાત કરું છું. એમાં તમે વિદ્યુત ક્ષેત્રના ઘટકો જે તમે જુઓ છો એ વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં તમને બધી વસ્તુ મળતી હોય છે. તમને જે દેખાય છે ડિફરન્ટ ડિફરન્ટ લાઇટ કલર લાઇટ જે તમને દેખાય વિદ્યુત ક્ષેત્રને આભારી હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્રના ઘટકોની આપણે વાત કરવી છે ધ્રુવીભવનમાં. એક કિરણ પુંજ આખે આખું જે આવે છે એની ડિસ્કશન કરી ગઈ, પણ આ ધ્રુવીભવન એ એટલે ન સમજાવી શક્યો કારણ કે આપણને ખબર વિદ્યુત ચુંબકીય તરંગ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે કે બિનયાંત્રિક, એને યાંત્રિક કીધેલું, બિનયાંત્રિક તરંગ છે. અને બીજું સંગત તરંગ કીધેલું એને, ધ્વનિ તરંગની જેમ એની બધી વાત કરી નાખી, પણ સંગત તરંગ હોય એમાં ધ્રુવીભવન સંગત તરંગનું થાય નહીં, ધ્રુવીભવન હંમેશા લંબગત તરંગનું થશે. તો આ વિદ્યુત આ જે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ લંબગત તરંગ છે. સંગત તરંગ લઈ અને વક્રીભવન વિવર્તન પરાવર્તન અને
વ્યતિકરણ આ બધું એને સમજાવ્યું, પણ આ ધ્રુવીભવન સમજાવી શક્યો નહીં. ધ્રુવીભવનમાં આ બે વસ્તુ પછી સુધારો કરી અને ધ્રુવીભવન આપણે સમજી શક્યા. તો ધ્રુવીભવનમાં પહેલાં હું અધ્રુવીભૂત પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો હું ડ્રો કરું છું, આવી રીતે કંઈક હોય છે. આખું કિરણપુંજ હોય, એ કિરણપુંજ આવતું હોય તો એકના દોલનો કંઈક આમ થતા હોય. વિદ્યુત ચુંબકી તરંગ એટલે આવું કહેવાય, પ્રસરણની દિશા માનો કે આપણે આ લેતા હોઈએ, અહીંયા વાય ઈ એનું સમીકરણ હોય, એ એક્સ અને ટી બંને ઉપર આધાર રાખે. પ્રસરણની દિશાને લંબ દોલનો થતા હોય અને અહીંયા ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક હોય. આ વિદ્યુત ક્ષેત્ર ઘટક છે, એમાં આપણે તો ખાલી અત્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી. ઈ વાય અક્ષ ને સમાંતર દોલનો કરીને એક્સ દિશામાં ગતિ કરે છે. તો આ સમીકરણને તમે એક્સ ટી લખવું હોય તો તમે આ રીતે લખી શકો, એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી, એટલે ઋણમાંથી સ્ટાર્ટ કર્યું હોય એવું આપણે લેવાનું. વિદ્યુત ક્ષેત્ર ઋણમાંથી સ્ટાર્ટ કર્યું હોય અને ઓમેગા ટી માઇનસ કે એક્સ તો ધનથી સ્ટાર્ટ, ઝીરોથી ધન બાજુ જતાં સ્ટાર્ટ કર્યું, એવી રીતે મેં આ બાજુ લખ્યું છે કે ઝીરોથી ઋણમાં સ્ટાર્ટ થયેલું છે. આ રીતે પણ તમે લખી શકો. આપ આ સમીકરણ મુજબ તમારે આ રીતે લખવું જોઈએ, આપેલું છે એના મુજબ, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. ટેક્સ્ટબુકમાં આવું આપેલું હોવાથી ખાલી અન્ડરસ્ટેન્ડિંગ પૂરતું તમને લખેલું છે. આ રીતે આપણે જોવા જઈએ, આ જે સદિશ વાય દિશામાં દોલનો કરીને એક્સ દિશામાં માઇનસ હોય એટલે ધન એક્સ દિશામાં પ્રસરતું હોય અને પ્લસ એક્સ કે એક્સ હોય તો એ ઋણ એક્સ દિશામાં પ્રસરણ પામતું હોય. આમાં કે એ તરંગ સદિશ છે, જે હતું એ જીટી તરંગ સદિશ, અને એને ટુ પાય અપોન લેમડા કહી શકાય. કોણી આવૃત્તિ ઓમેગા છે. આમાં આપણે વાત કરીએ તો આ જે દોલનો કરે છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશોની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો આવી રીતે હોય. તો આને આપણે ખાલી આ રીતે પણ તમે લખી શકો, સેમ વસ્તુને બે જ ઘટકો કે આ સર આનો આ ઘટક આ બાજુ, આનો એક ઘટક આ બાજુ, આ થીટા ખૂણે હોય તો ઈ કોસ આ બાજુ, ઈ સાઇન આ બાજુ, એવી રીતે બધા ઘટકો એક દિશામાં અને હોરિઝોન્ટલ બધા ઘટકો એક દિશામાં, એટલે આ રીતે અધ્રુવીભૂત પ્રકાશને પણ દર્શાવી શકાય, આ રીતે દર્શાવી શકાય. હવે અધ્રુવીભૂત પ્રકાશને મારે ધ્રુવીભૂત કરવો એનો મતલબ શું, તો કે કોઈ એક દિશામાં મળે તમને દોલનો, આને આવી રીતે પણ કહી શકાય. કિરણ પૂંજ હોય તો અમુક આ રીતે દોલનો કરતા હોય, અમુક આ રીતે દોલનો કરતા હોય, અમુક આ રીતે દોલનો, અમુક આ રીતે દોલનો કરતા હોય, અમુક આ રીતે દોલનો કરતા હોય, અમુક આમ દોલનો કરતા હોય, આ બધાનું અહીં વચ્ચે પોલેરોઇડ રાખવામાં આવે, એટલે કે ધ્રુવક. ધ્રુવક એના અલગ અલગ નામો છે, પોલેરાઇઝર, પોલેરોઇડ, નેચરલ પોલેરોઇડ આપણે વાત કરતા હોઈએ એટલે કે કુદરતી, તો ટુરમેલિન પ્લેટ છે. ઘણી વાર ટુરમેલિન પ્લેટ પણ પોલેરોઇડની જગ્યાએ યુઝ થાય. એનાલાઇઝર પણ કહે છે. અહીંયા રાખવામાં આવતું હોય છે, એની તમે તમારી રીતે શેપ ડ્રો કરી શકો. આવી રીતે અમુક આ રીતે પણ શેપ ડ્રો કરે છે, વોટ એવર યુ લાઈક. એની દગ અક્ષ કહેવાય, એવરી પોલેરોઇડને પોતાની દગ અક્ષ હોય. પાસ એક્સિસ પણ કહે છે, દગ અક્ષ.
પાસ અક્ષ પણ કહે છે. ઈ પાસ અક્ષને સમાંતર જ હંમેશા વિદ્યુત ક્ષેત્રના સદિશો જશે. આમાં મેં એવી પાસ અક્ષ રાખી છે જેથી કરીને એને સમાંતર જ અહીંયા મળશે આપણને વિદ્યુત ક્ષેત્રના સદિશો. આમાં પોલેરોઇડ રાખ્યા પછી જે મળે છે એમાં આવા જ ઘટકો ખાલી મળશે તમને. કિરણપુંજ આખે આખું પોલેરોઇડમાંથી પાસ કરો તો આ રીતે દર્શાવી શકે. આ રીતે પછી આપણે રેગ્યુલર મેનરમાં ઓલવેજ પછી આ રીતે દર્શાવશું. ક્લિયર? તો કરે શું ધ્રુવીભવન એટલે શું? તો કે અધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશ એટલે વિદ્યુત ક્ષેત્રના દોલનો બધી દિશામાં હોય, એમાંથી પોલેરોઇડમાંથી પસાર કરીએ એટલે કોઈ એક દિશામાં એને દોલનો મળે. પોલેરોઇડ તમે આ પોલેરોઇડ છે અને તમે આ રીતે રાખેલો હોય આડો, એની દગ અક્ષ આમ હોય તો એ ઘટકો ખાલી મળે તમને આ બાજુ. એવી રીતે આ ઘટકોને બદલે આડા ઘટકો મળે આવી રીતે. અને એક ડિસ્કશન આમાં એ કરવાનું છે આપણે કે અહીંયા તીવ્રતા જે આની તીવ્રતા આ હોય અને એક જ પોલેરોઇડ હોય ત્યારે જે અહીંયા તીવ્રતા મળે ઓલવેઝ હાઈ બાય ટુ થશે, લાભ થાય. આપણે યાદ રાખવાનું છે આમાં થતું શું હોય તો પોલેરોઇડની અંદર આવી રીતે દગ અક્ષમાં ઊભી અને આડી રેખાઓ હોય. એમાં તમારી જે દગ અક્ષ ઊભી હોય તો હોરિઝોન્ટલ એવા અણુઓ આવેલા હોય કે જે પ્રકાશનું શોષણ કરી લે અને ઊભા જવા દે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને, જે દગ અક્ષને સમાંતર ઘટકો જવા દે. આવી રીતે વ્યવસ્થા એક્ચ્યુઅલમાં કરેલી હોય છે. પણ પછી આપણે દગ અક્ષ ડાયરેક્ટલી આપણે ડ્રો કરવા એને સમાંતર જ જવાના છે એટલે બધું ડીપમાં પછી અંદર એવરી ટાઈમ જવાનું નહીં, થતું આવું હોય એમ. અને અક્ષ જો તમારી સમાંતર હોય તો શિરોલંબ પરમાણુઓ પ્રકાશનું શોષણ કરી લે એટલે ઘટક વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિજ ઘટકો જ તમને મળશે. આ એક પ્રકારનું ધ્રુવીભવન થયું. અને તીવ્રતા હંમેશા અહીંયા આવ્યો હોય તો અહીંયા એ બાય ટુ જ મળે પોલેરોઇડમાંથી, એક પોલેરોઇડમાંથી પસાર થાય ત્યારની વાત કરું. કારણ એનું કે આના જે ઘટકો છે માનો કે એને થીટા ખૂણો બનાવેલો છે તો વિદ્યુત ક્ષેત્રના કયા ઘટક આમાંથી, જો શિરોલંબ દગ અક્ષ હોય તો એ સાઇન ઘટકો જ આમાંથી પસાર થાય છે. કેવા? એ સાઇન. જો હું શિરોલંબ સાથે ખૂણો રાખું તો ઇ કોસ થીટા જ ઘટકો પસાર થાય છે. કેવા ઘટકો પસાર થાય છે? ઇ કોસ થીટા ઘટકો જ પસાર થાય છે. હવે મારે એવી વાત કરવી છે અધ્રુવીભૂત પ્રકાશ હું અહીંયા ડ્રો કરું છું. એ અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડમાંથી હું પાસ કરું. ઓલવેઝ જે આની નજીકનું હશે એને આપણે પોલેરોઇડ ટુ કહી દઈશું, આ પોલેરોઇડ વન કહીશું. આપણે એમ સમજવાનું પોલેરોઇડ એક હતો એની વચ્ચે આપણે પોલેરોઇડ ટુ મૂકી દીધો. હવે અહીંયા તો આપણને જે તીવ્રતા મળશે માનો કે આની દગ અક્ષ એ વર્ટિકલ શિરોલંબ છે અને આની દગ અક્ષ એની સાથે કંઈક થીટા ખૂણે છે એટલે આને આપણે આ રીતે લખી શકાય. અહીં જે ખૂણો છે બેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો, આ અને આ બંનેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો મારે લેવો હોય તો એ આ થશે થીટા. આ પોલેરોઇડ P1, P2 અને P1ની દગ અક્ષ વચ્ચેનો ખૂણો. તો આમાંથી જે પસાર થશે એ તો આપણને ખબર કે આમાંથી તો ખાલી વર્ટિકલ જ મળવાના તમને. એમાંથી આ અક્ષમાં કયો ઘટક? કોસ ઘટક જ થશે. માનો કે અહીંયા તીવ્રતા આપણે આઈ બાય ટુ થઈ, અહીંયા તીવ્રતા આવી હોય ઓલવેઝ ગમે એમ ફેરવો નહીં P2 ને, તમને તીવ્રતા તો આઈ બાય ટુ જ મળવાની, એ ફિક્સ હોય. પણ જ્યારે એની પછીના પોલેરોઇડમાંથી પસાર થાય ત્યારે તીવ્રતાનો કયો ઘટક એમાંથી પસાર થશે તીવ્રતાનો? તો કે તીવ્રતાનો ઘટક, તીવ્રતાનો નહીં ઘટક કોનો પસાર થતો હોય? તો કે ઘટક વિદ્યુત ક્ષેત્રનો પસાર થતો હોય. તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર કંપ વિસ્તાર, આપણે આ વિદ્યુત ક્ષેત્ર જ છે વિદ્યુત ચુંબકીય તરંગી. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર ઈ હોય તો આપણને ખબર કંપ વિસ્તાર તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય. તો અહીંયા કોસ ઘટક જ પાસ થઈ છે. જુઓ જે આનો આ જે છે
આ ઊભાનો કોષ ઘટક જ એમાંથી દગ અક્ષને સમાંતર ઘટક પાસ થાય એટલે કોષ ઘટક આમાંથી પાસ ઈ કોષ ઘટક પાસ થશે. તો આપણે અહીંયા જે તીવ્રતા મળે છે અહીંયા હું માનો કે વાત કરતો ઈના એટલે અહીંયા પ્રોપોર્શનલ ટુ ઈ સ્ક્વેર થયું અને અહીંયા સમાંતર ઘટકો જ પસાર થશે. આની અંદરથી કયા સમાંતર ઘટકો જ પસાર થશે એટલે એમાં તો તીવ્રતા સિમ્પલી તમારે હાફ જ કરવાની છે. પણ આમાં જ્યારે આપણે વાત કરતા કારણ કે આમાં જે છે તમારે ઈ સ્ક્વેર આમાં લઈએ તો આમાં તમારે ઘટકો જે અહીંયા તીવ્રતા માનો કે ઈ છે તો એમાં ઈ કોષ ઘટક થશે. તો અહીંની તીવ્રતાની વાત કરીએ અહીંયા પોલોડેડ પી વન પછી જે મળે છે આ પી ટુ પછી મળે ઈ આઈ ટુ કહીએ ઈ આઈ બાય ટુ હંમેશા થવાની. આની આપણે આઈ વનની વાત કરતા હોઈએ તો પ્રોપોર્શનલ ટુ ઈ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આવી રીતે થશે. પણ ઈ સ્ક્વેર તો એકચ્યુઅલમાં શું છે તો આ પી ટુમાંથી જે પસાર થઈ તીવ્રતા ઈ કારણ કે આપણને જ ખબર છે આ આઈ પ્રોપોર્શનલ ટુ ઈ સ્ક્વેર છે તો આમાંથી જે પસાર થઈ તીવ્રતા પી ટુમાંથી ઈ તમારે લેવાની છે. પી ટુમાંથી થઈ અને પી ટુ કહેતો હોય તો અહીં એમ થશે પી ટુ કોસ સ્ક્વેર થીટા અને અહીંયા આઈ વન કંઈક અચળાંકની આપણે વાત કરતા હોઈએ જ્યારે અચળાંક મૂકી દઈએ તો આઈ ટુ કોસ સ્ક્વેર થીટા અહીંયા કે કંઈક અચળાંક હશે એ તમે વન પણ લઈ શકો તો કંઈક આવો શબ્દ મળશે આઈ વન ઇઝ ઇક્વલ ટુ કે આઈ ટુ કોસ સ્ક્વેર થીટા. હવે માનો કે હું આનો આનો બંનેનો જે એ વિદ્યુત ક્ષેત્ર આ તમને આપેલું છે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર તમને આ રીતે આપેલું છે બંનેનો ગુણોત્તર લઈને હું કરું એટલે આ કે જે છે મને વન મળશે. ઇનશોર્ટ મારે એટલું યાદ રાખવાનું છે કે પહેલાં પોલેરોઇડમાંથી તો આઈ બાય ટુ જ તીવ્રતા મળે પણ જ્યારે હું બીજા પોલેરોઇડની વાત કરીશ ત્યારે એનો વિદ્યુત ક્ષેત્રનો કોષ ઘટક જ થશે દગ અક્ષને સમાંતર. જો કોષ ઘટક જ થાય તો ત્યાં જે તીવ્રતા મળશે બીજા પોલેરોઇડમાંથી પહેલાંની તીવ્રતા એને ગુણ્યા કોષ સ્ક્વેર ઘટક એમાંથી પાસ થશે. એટલે આમ આપણે જોવા જઈએ આમાં તીવ્રતા હાફ થાય તો આમાં આવું મળશે આઈ બાય ટુ કોષ સ્ક્વેર થીટા આઈ વન પી વન પોલેરોઇડમાંથી મળશે એ. એટલે આપણે આ બ્રુસ્ટરનો નિયમ કહેવાય બ્રુસ્ટરનો નિયમ બે પોલેરોઇડ માટે આપ્યા પછી ઘણા બધા પોલેરોઇડ માટે એ રીતે તમે લાઈન લગાવી શકો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો જે પોલેરોઇડમાંથી આપાત થાય તે તીવ્રતા અહીંયા આઈ બાય ટુ છે તો આપણે આઈ બાય ટુ આપણે અહીંયા આઈ ઝીરો પોલેરોઇડમાંથી પાસ થાય ઈ અને કોસ સ્ક્વેર થીટા આવી રીતે લઈશું. ક્લિયર? આ આપણે વાત કરી બુસ્ટરનો નિયમ. ધ્રુવીભવન માટે હવે અમારે વાત કરવી છે ધ્રુવીભવન પરાવર્તનને કારણે થતું ધ્રુવીભવન પરાવર્તન પ્રકાશને આપણે આપાત કરીએ અમુક ટકા વક્રીભવન થશે અમુક ટકા પરાવર્તન થશે તો પરાવર્તિત જે તમને કિરણ મળશે એ ધ્રુવીભવન થયેલું મળશે. આમાં મારે બે વસ્તુ એ સમજાવવાની બાકી છે કે આની અંદર રેખીય ધ્રુવીભવન અને તલ ધ્રુવીભવન એ કોને કહેવાય તો કે રેખીય ધ્રુવીભવન એટલે પ્રકાશ આ જે છે એનો વિદ્યુત ચુંબકીય ઘટક એ શિરોલંબ દોલનો કરતો તમને મળી આ જ સમતલમાં આને હું માનો કે એક્સ કહી દઉં વાય એક્સ વાય સમતલની અંદર શિરોલંબ દોલનો કરતો હોય તેને રેખીય ધ્રુવીભવન કહેવાય. તલ ધ્રુવીભવન એટલે શું તો કે તલ ધ્રુવીભવન એટલે આ એક્સ વાય સમતલમાં તમને વિદ્યુત ચુંબકીય ઘટક દોલનો કરતો હોય પછી એવું જરૂરી નહીં કે આ એને એક્સ વાય સમતલ હોય તો આ દિશામાં પ્રસરણ પામતું હતું એને લંબત તે કારણ કે એને જ લંબગત કહેવાય. પણ એક્સ વાય સમતલની અંદર જ્યારે દોલનો કરતો સદિશ મળે એને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એટલે તલ ધ્રુવીભૂત પ્રકાશ અને રેખીય ધ્રુવીભવન ખબર પડી. આમાં બે સેમ થઈ શકે કારણ કે રેખીય ધ્રુવીભવન અને તલ એક્સ વાય સમતલમાં જ જે છે વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુત ક્ષેત્રનો સદિશી દોલનો કરે છે એટલે તલ ધ્રુવીભૂત અને રેખીય એ રેખીય પણ દોલનો કરે છે એટલે રેખીય તમે એને ધ્રુવીભવન કહી શકો છો. બે પ્રકાર રેખીય અને તલ ધ્રુવીભૂત રેખીય ધ્રુવીભૂત પ્રકાશ અને તલ ધ્રુવીભૂત ખબર પડી.
ओके, हवे नेक्स्ट आपणे वात करवी छे, आ पहेला तमे बोर्ड वर्क व्यवस्थित समझी एवं लागे तो विडियो आगळ पाछळ करी अने पाछू समझी शको छो। હવે પાછું મારે એક લાસ્ટ અનુદ્રુવીભવનનું પછી આપણે સમ્સ કમ્પ્લીટ કરીને આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરીશું। તો આ ધ્રુવીભવનમાં પરાવર્તનનું આપણે જોઈએ ત્યાં સુધી તમે આ વિડીયો પોઝ કરીને લખી નાખો। ઓકે મિત્રો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। આટલો કન્ટેન્ટ 30 મિનિટનો અત્યારે પ્રોપર વેથી તમે સમજો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ્રુવીભવન પરાવર્તનથી કઈ રીતે થશે એ આપણે જોઈશું। ઓકે, આટલું રાખીએ।